અને હવે કરીશું વાત આરબીઆઈની. આરબીઆઈ તરફથી રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. રેપો રેટમાં ઘટાડાના સમાચાર આજે સામે આવ્યા. 0.25% જેટલો રેપો રેટ આરબીઆઈ દ્વારા ઘટાડવામાં આવ્યો છે. 5.40 હતો રેપો રેટ, તેને ઘટાડીને 5.15 કરવામાં આવ્યો. હવે રેપો રેટ ઘટતા ઈએમઆઈમાં રાહત મળી શકે છે. સતત પાંચમી વખત રેપો રેટમાં ઘટાડાના સમાચાર સામે આવ્યા. આરબીઆઈ દ્વારા દિવાળી પહેલા સામાન્ય નાગરિકો માટે આ એક ભેટ કહી શકાય. હોમ લોનના જે લોકોએ હોમ લોન લીધી છે તે લોકો માટે આ રાહતના સમાચાર છે. રેપો રેટને 5.40 ઘટાડીને 5.15 કરવામાં આવ્યો છે. ઈએમઆઈમાં સામાન્ય જનતાને રાહત મળી શકે છે. આરબીઆઈ તરફથી સતત પાંચમી વખત આ રેટમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે. ન્યૂઝરૂમથી સંવાદદાતા ભાવેશ રાજપૂત જોડાઈ ગયા છે આ વિશે વાત કરવા માટે. ભાવેશ, રેપો રેટમાં ઘટાડાના જે સમાચાર સામે આવી રહ્યા છે, આરબીઆઈ તરફથી આ જાહેરાત કરવામાં આવી, કેવી રીતે જોઈ શકાય આ જાહેરાતને? દેવલ, ખાસ કરીને વાત કરીએ તો જે લોકોએ લોન લીધી છે તેમના માટે આ દિવાળીની ભેટ સમાન જાહેરાત આરબીઆઈ દ્વારા કરવામાં આવી છે. ખૂબ જ મહત્વનું છે કે રેપો રેટમાં ઘટાડાને કારણે જે લોકોએ હોમ લોન લીધી હોય, વાહનોની લોન લીધી હોય, તેના જે ઈએમઆઈ છે તે ઈએમઆઈમાં ચોક્કસથી 30-500 સુધી અને 2000 રૂપિયા સુધીના જે વધારા છે તેને ઘટાડીને કરી દેવામાં આવશે અને ફરીવાર જે ઈએમઆઈનો રેટ છે તે ઘટી જશે. અને ખાસ કરીને વાત કરીએ તો 30 લાખ સુધીની જે લોકોની લોન હશે તે લોકોને દર ઈએમઆઈમાં 500 રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળશે. એટલે કે ક્યાંક ને ક્યાંક જે લોકોએ લોન લીધી છે, હોમ લોન લીધી છે, કાં તો વાહનોની લોન લીધી છે, તેમના માટે ખૂબ જ સારા સમાચાર છે. અને તે સિવાય જો આપણે વાત કરીએ તો છેલ્લા 4 મહિનાના સમયગાળામાં આ પાંચમી વખત આરબીઆઈ દ્વારા રેપો રેટ ઘટાડવામાં આવ્યો છે. અને જે રેપો રેટ 5.40 હતો તેને ઘટાડીને 5.15 કરી દેવાતા ક્યાંક ને ક્યાંક લોકોએ હાશકારો અનુભવ્યો છે. અને જે લોકોએ હોમ લોન લીધી હોય અથવા તો કોઈ પણ પ્રકારની લોન લીધી હોય તેમના માટે ખૂબ જ માઠા સમાચાર હતા. જે પ્રકારે છેલ્લા ઘણા સમયથી રેપો રેટમાં વધારો થતો હતો અને હવે 4 મહિનામાં જે પ્રકારે ઘટાડો થઈ રહ્યો છે જેના કારણે હવે ભારત દેશમાં જે લોકોએ લોન લીધી હોય તેમના માટે દિવાળી ખૂબ જ સારી જશે. કારણ કે આવતા 20 વર્ષ માટે તેઓની જે લોન ચાલતી હશે તેમાં દરેક મહિનાના જે હપ્તા છે તે હપ્તામાં 500 રૂપિયા કરતાં વધુના ઘટાડા સાથે તેમને ઈએમઆઈ ભરવું પડશે. તોરલ, ભવિષ્ય ખાસ કરીને જે રીતે આ રાહતના સમાચાર જેમણે લોન લીધી હશે, હોમ લોન લીધી હશે, તેના માટે સામે આવી રહ્યા છે. ખાસ કરીને બેંક તરફથી કોઈ સૂચના આપવામાં આવી છે? આજે લોકોએ બહુ સમય પહેલા જેમણે લોન લીધી છે તે લોકોએ કોઈ જગ્યાએ અરજી કરવી પડશે? કેવી રીતે આ લાગુ કરવામાં આવશે તેને લઈને શું ગાઈડલાઈન છે? ખાસ કરીને તુરલ વાત કરીએ તો એસબીઆઈના જે કસ્ટમર છે, જે લોકોની હોમ લોન ચાલી રહી છે, તેમને આ જે નવો ઘટાડો છે તે મેળવવા માટે બેંકમાં એક અરજી કરવાની રહેશે. અને તે સિવાયના અન્ય બેંકોના હજી કોઈ નિર્ણય લેવાના નથી. એટલે કે અન્ય જે ખાનગી બેંકો છે, સરકારી બેંકો છે, અર્ધ સરકારી બેંકો છે, તમામે તમામ બેંકમાં હવે આરબીઆઈ દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવશે અને તે બાદ નક્કી થશે કે કઈ બેંકમાં કયા પ્રકારનું રેપો રેટ રહેશે અને જે ઇન્ટરેસ્ટ રેટ છે તે ઇન્ટરેસ્ટ રેટમાં જે ઘટાડો થશે એ ક્યારથી લાગુ થશે. અને ખાસ કરીને આપણે વાત કરીએ તો હજી 15 દિવસ પહેલાં જ, એટલે કે 1 સપ્ટેમ્બર બાદ જે પ્રકારે રેપો રેટમાં ઘટાડો થયો હતો અને હવે ફરીવાર ઓક્ટોબર મહિનામાં રેપો રેટનો ઘટાડો થયો છે. એટલે ચોક્કસથી હવે કદાચ 1 નવેમ્બરથી જે રેપો રેટ છે નવો તે લાગુ પડશે અને તેના કારણે મોટાભાગની સરકારી અને ખાનગી બેંકોમાં જે વ્યાજદર છે તે વ્યાજદરમાં ચોક્કસથી ઘટાડો જોવા મળશે. અને તેના માટે ખાસ કરીને જે ગ્રાહકોની વાત કરીએ તો ગ્રાહકોને બેંકમાં સંપર્ક કરવાનો રહેશે અને જે નવા રેપો રેટ પ્રમાણે તેમનો વ્યાજદર છે એ કેલ્ક્યુલેશન કરીને કઈ રીતે ઘટાડો જોવા મળશે તેના તમામ લાભ માટે તેમને બેંકનો જ સંપર્ક કરવાનો રહેશે. જી, આભાર ભાવેશ જાણકારી માટે. તો આરબીઆઈ દ્વારા રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. 5.40 ઘટાડીને 5.15 રેપો રેટ જાહેર કરાયો. અને હવે કરીશું વાત વડોદરાથી સામે આવેલા સમાચારની. વડોદરામાં જે આજે ચૂંટણી યોજાઈ હતી, જિલ્લા પંચાયતના પ્રમુખ માટેની ચૂંટણી આજે વડોદરામાં જે યોજાઈ હતી, જિલ્લા પંચાયતના પ્રમુખ પદે કોંગ્રેસના બળવાખોર ઉમેદવાર જે છે તે ચૂંટાયા છે. કોંગ્રેસના એલા ચૌહાણ ભાજપના સમર્થનથી પ્રમુખ પદે ચૂંટાયા છે. પ્રમુખ પદમાં જયેલા બેનનો 22-9 મતોથી વિજય થયો છે. વર્તમાન પ્રમુખ પન્ના ભટ્ટ સામે કોંગ્રેસના સભ્યોનો આક્રોશ જે હતો તે સામે આવ્યો હતો. વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખની આજે જે ચૂંટણી યોજાઈ હતી તેમાં પ્રમુખ પદે કોંગ્રેસના બળવાખોર ઉમેદવાર જે છે તેઓ વિજયી થયા છે.
ભાજપના સમર્થનથી ઈલા ચૌહાણ પ્રમુખ પદે ચૂંટાયા. ઈલાબેનનો 22 વિરુદ્ધ 9 મતોથી વિજય થયો છે. વર્તમાન પ્રમુખ હતા પન્ના ભટ્ટ, તેમની સામે કોંગ્રેસના સભ્યોનો જ આક્રોશ જે છે તે તેમને નડી ગયો છે. વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખની આજે જે ચૂંટણી યોજાઈ હતી તેને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા. અરુણ શાહ અમારા સહયોગી જોડાયા છે ન્યૂઝ રૂમથી. અરુણ, જે રીતે આખો આ મામલો સામે આવ્યો, ખૂબ જ ગૂંચવાડા ભરેલી પરિસ્થિતિ દેખાઈ રહી હતી, આખરે શું હતી આ જિલ્લા પંચાયતની રાજનીતિ? સમગ્રતા રીતે જોઈએ તો જે રીતે ભાજપની એક નીતિ રહેલી છે કે કોઈ પણ પ્રકારે સત્તા હાંસલ કરવા માટે જનાધિકાર ને જનાધાર ગમે તે પક્ષનો હોય, પરંતુ ભાજપ સત્તાધીશ થવા માટે તલપાપડ બની રહે છે અને તે માટે સામ દામ દંડ અને ભેદ કોઈ પણ નીતિ અપનાવવી પડે તો તે અપનાવે છે, અને તેવું જ કંઈક આજે બન્યું છે. વડોદરા જિલ્લા પંચાયતના જે પ્રમુખની ચૂંટણી હતી તેમાં મહત્ત્વપૂર્ણ છે કે આ ચૂંટણી પંચમાં જિલ્લા પંચાયતના પ્રમુખની ચૂંટણી યોજવા માટેની નોબત ત્યારે આવી કે જ્યારે જિલ્લા પંચાયતના પત્ની પ્રમુખ તરીકે હાલા તબક્કે જે પન્નાબેન ભટ્ટ કે જેઓના પતિ પ્રમુખ તરીકે પોતે વહીવટ સંભાળી રહ્યા હતા અને તેમના નામ ઉપર પન્ના ભટ્ટ પોતે પ્રમુખ તરીકે સહી કરીને વહીવટ જે હતો તે તમામ સંભાળતા હતા અને જે જવાબદારી હતી તે તેમના પતિ સંભાળી રહ્યા હતા અને પરિણામે કોંગ્રેસનો જ આંતરકલહ અને કોંગ્રેસમાં અસંતોષ થયો અને પરિણામે જે રીતે વિરોધ વ્યક્ત થયો અને તેના પગલે આ પ્રમુખ પદ માટે અસંતોષ થયો અને તેની સામેનો વિરોધ વ્યક્ત થયો અને તેના કારણે પ્રમુખ પદનું પદ બીજાને પ્રમુખ આપવું પડે તે પ્રમાણેની રજૂઆત થઈ. હાલના તબક્કે જોઈએ તો જિલ્લા પંચાયતનું જે સંખ્યાબળ છે તે 36 સમગ્રતા જિલ્લા પંચાયતનું સંખ્યાબળ હતું. તેમાં જે અગાઉ જો જે ચૂંટણી યોજાયા અગાઉની જે સ્થિતિ હતી તેમાં 14 સભ્યો ભાજપના અને કોંગ્રેસના 22 સભ્યો હતા. આજે જ્યારે ચૂંટણી યોજવામાં આવીને જે પ્રમુખ પદ માટે મતદાન થયું તો તેમાં ચોક્કસ રીતે 22 જે સભ્યો હતા તેમાં સામે જે કોંગ્રેસના બળવાખોર ઈલાબેન ચૌહાણ તેમને પ્રમુખ પદનો તાજ પહેરાવવામાં આવ્યો છે. પરિણામે કહી શકાય કે ભાજપના સમર્થનથી અને ભાજપે તેને સમર્થન આપ્યું છે, પરિણામે 26-9 ના મતથી પ્રમુખ પદ તરીકે ઈલાબેન ચૌહાણ ચૂંટાઈ આવ્યા છે. તો તે જ રીતે પ્રમુખ પદની સામે જે રીતે અસંતોષ હતો તે રીતે હાલના તબક્કે ઉપપ્રમુખ સામે પણ મુબારક પટેલ છે તેમની સામે પણ વિરોધ વ્યક્ત થયો છે અને તેમની સામે પણ અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરવામાં આવી છે. પરંતુ હાલના તબક્કે કહી શકાય કે ભાજપે સત્તા હસ્તગત કરવા માટે અને વડોદરા જિલ્લા પંચાયત ભાજપ હસ્તક રાખવા માટેની રણનીતિ આમાં અપનાવી છે અને બહારથી સમર્થન કરીને કોંગ્રેસના સભ્યોને હાલના તબક્કે ભલે પ્રમુખ બનાવ્યા હોય, ભવિષ્યમાં ભાજપના સભ્ય અને ભાજપના જ કોંગ્રેસના બળવાથી ભાજપ સત્તા હાંસલ કરે તે પ્રમાણેના ચક્રો ગતિમાન થયા છે. આભાર અરુણ તમામ જાણકારી માટે.